सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। અસહિષ્ણુતાના પગલે અંબાજીમાં હિન્દુ હિત રક્ષક સમિતિ ઉતરી મેદાનમાં। અંબાજીમાં શાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીને માં અંબાના નામથી લખશે 1,00,000 પત્રો। પાલનપુરના તાલુકા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષે ઘેરિયા મહિલા પ્રમુખને, મહિલા પ્રમુખ દ્વારા ગાડીના દુરુપયોગ મામલે વિપક્ષે સવાલો કરતા મહિલા પ્રમુખની સ્થિતિ બની કફોડી। ધાનેરામાં મનરેગા યોજનાના કર્મચારીઓની હડતાળને પગલે શિક્ષિત બેરોજગારોની હાલત બની કફોડી। શિક્ષિત યુવાનો માટે મનરેગા યોજના જ હતી રોજગારનું મુખ્ય સાધન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરના માનસરોવર તળાવમાં ગઈકાલે વધુ એક અજાણ્યો શખ્સ ડૂબ્યો હોવાની આશંકાએ પોલીસ અને ફાયર વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી। મોડી સાંજ સુધી ચાલેલી આ કામગીરીમાં બચાવ ટીમને કશું જ હાથ લાગ્યું નહોતું, ત્યારે આજે વહેલી સવારે એક 60 વર્ષીય પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે। જો કે એક જ અઠવાડિયામાં બીજો મૃતદેહ માનસરોવરમાંથી મળી આવ્યો છે। પહેલા શહેરના નાની બજારમાં રહેતા 38 વર્ષીય યુવક બાદ આજે 60 વર્ષના પ્રૌઢનો મૃતદેહ મળી આવતા માનસરોવર તળાવ મોતનું તળાવ બન્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। બેચરપુરા રેલવે ફાટક પાસે આવેલી અમીકુંજ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય જસવંતલાલ પોપટલાલ જોશી ઘરેથી કામકાજ અર્થે બહાર જતા હોવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને તેમનો મૃતદેહ આજે માનસરોવર તળાવમાંથી મળી આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે। ગઈકાલે આ પ્રોડ ડૂબ્યા હોવાની આશંકાએ પોલીસ અને ફાયર વિભાગને તપાસ હાથ ધરી હતી, ત્યારે આજે વહેલી સવારે તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો। 5 દિવસ અગાઉ પાલનપુરના ફોફળિયા કુવા પાસે ધુબીવાસમાં રહેતા 38 વર્ષીય આરિફખાન રજબખાન સિંધીનો પણ મૃતદેહ માનસરોવર તળાવમાંથી મળી આવ્યો હતો, જે ઘરકંકાસથી કંટાળીને 3-1 દિવસ અગાઉ ઘેરથી નીકળી ગયો હતો। આ યુવકનો પણ માનસરોવર તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આમ એક જ અઠવાડિયામાં માનસરોવર તળાવમાંથી 2 લોકો ડૂબીને મોતને ભેટતા પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે। કોરોના કાળને પગલે છેલ્લા 2 વર્ષથી મેળાવડાઓ પર રોક લગાવવામાં આવી હતી। કોરોના બાદ હવે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા એકવાર ફરી આનંદ મેળાઓની શરૂઆત થઈ ગઈ છે। ડીસામાં પણ હવાઈ પિલ્લર મેદાનમાં 2 વર્ષ બાદ આનંદ મેળાનું આગમન થયું છે। ડીસામાં આનંદ મેળાના આગમન બાદ મોટી સંખ્યામાં લોકો આનંદ લૂંટવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ બુધવારે રાત્રે મેળામાં મેળાના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। આ મેળામાં લગાવવામાં આવેલી ઊંચી ચકડોલનો એક ઝૂલો ચાલુ ચકડોલમાં તૂટી પડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સદનસીબે આ ઝૂલામાં કોઈ બેઠેલું ના હોવાથી મોટી હોનારત સર્જાતી બચી ગઈ હતી। આ ઉપરાંત જ્યારે આ ઝૂલો તૂટી નીચે પડ્યો તો ત્યારે નીચે પણ કોઈ ના હોવાથી દુર્ઘટના બનતા અટકી ગઈ છે। ડીસાના હવાઈ પિલ્લર મેદાનમાં આવેલા આનંદ મેળામાં બનેલી ઘટનાને પગલે લોકોમાં એક અલગ જ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘટનાને પગલે હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે આ મેળાને મંજૂરી આપતા પહેલાં તંત્ર દ્વારા સુરક્ષાના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી? તંત્ર દ્વારા મેળામાં સેફટીના સાધનો ચકાસ્યા વગર આ મેળાને કેવી રીતે મંજૂરી આપી દેવામાં આવી? આ મેળામાં જેટલી પણ રાઇડ લગાવવામાં આવી છે તે રાઇડ કેટલી સુરક્ષિત છે તે અંગે તંત્ર દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? શું તંત્રને ડીસાની જનતાના જીવની કોઈ દરકાર નથી? ડીસામાં તંત્રની ગંભીર બેદરકારીને પગલે આ આનંદ મેળો શોખનો મેળો પણ સાબિત થઈ શકતો હતો।
अगाउ पण डीसाना रेलवे स्टेशन विस्तारमां आवेला मेळा अंगे बीकी न्यूज चेनल द्वारा अहेवाल रजू कर्या बाद पण तंत्र द्वारा कोई ज पगला लेवामां ना आवता मोटी होनारत सर्जाई हती अने मेळानो संचालक गायब थई गयो हतो अने बादमां तंत्र दीवो लईने शोधवा दौड़तुं थयुं हतुं। त्यारे बीकी न्यूज चेनल द्वारा तंत्रने खास अपील करवामां आवे छे कि डीसामां आवेला मेळानी राइडोने चकासणी करीने मंजूरी आपवामां आवे અને તાત્કાલિક અસરથી મેળાને જ્યાં સુધી સુરક્ષિત માનવામાં ના આવે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવે। દાંતા નજીક આવેલા વડવેડા ગામના ઠાકોરવાસ વિસ્તારમાં આવેલી શાળા જર્જરિત હોવાના લીધે શાળા તોડવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન આજે શાળાનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો। આ ઘટના બનતા શાળા તોડવાની કામગીરી કરી રહેલા મજૂરો શાળાના કાટમાળ નીચે દટાઈ ગયા હતા। આ દુર્ઘટના બનતા ઘટનાસ્થળ પર લોકોના ટોળટોળા ઉમટી પડ્યા હતા અને દટાયેલા મજૂરોને મહામુસીબતે બહાર નીકાળ્યા હતા। બાદમાં એકત્રિત થયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મજૂરોને લઈ દાંતાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં 8 મજૂરની હાલત ગંભીર જણાતા આ મજૂરોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક મજૂરને દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। કાંકરેજ તાલુકાના થરારમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે માર્ગો પર મસમોટા ખાડા પડવાનું શરૂ થઈ ગયું છે અને માર્ગો પર પડેલા આ ખાડાઓના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। થરામાં પસાર થતા નેશનલ હાઈવે 27 પર તૈયાર કરવામાં આવેલા સર્વિસ રોડે તંત્રની પોલ ખોલી નાખી છે। હાઈવેના સર્વિસ રોડ ઉપર તાજેતરમાં થયેલા વરસાદને પગલે મોટા મોટા ખાડાઓ પડી જતાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સર્વિસ રોડનું સમારકામ માત્ર 1 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું અને માત્ર 1 જ મહિનામાં આ સર્વિસ રોડ પર કરવામાં આવેલા કામે જવાબ આપી દીધો છે। આ ઉપરાંત નેશનલ હાઈવે પર બંને બાજુ સ્ટ્રોમ વોટર ગટર બનાવવામાં આવે છે। તે ગટર પણ અત્યારે વરસાદી પાણી અને ગારાથી ભરાઈ જતા ચોકઅપ થઈ ગઈ છે અને તેના લીધે ગટરનું ગંદુ પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે। અસહ્ય દુર્ગંધ વચ્ચે થરાના નગરજનો અહીંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા માનસિંહ ચૌહાણે આ સમગ્ર બાબતે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે ઘટનાસ્થળ પર પહોંચી આ સમસ્યાનું રિપોર્ટિંગ કર્યું છે। ત્યારે જુઓ કેવી હાલત છે થરામાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની અને કેટલી મુશ્કેલીમાં લોકોને અહીંથી પસાર થવું પડી રહ્યું છે। ચોમાસાની ઋતુ આવતા જ જે આ ખાડા જે લઈને જે વાહન ચાલકો છે તેમને ચાલવામાં અને વાહન ચાલવામાં બહુ વારંવાર મુશ્કેલી પડી રહી છે।
आज जे दृश्य जोई शको छे जे बस आवी रही छे बस ने जो आवता आवे छे त्यारे क्रॉस करता पण केटलो समय लागी रह्यो छे जे दृश्य में जोई शको छो आपनी पासे जे आ जे खाड़ा छे ए नेशनल हाईवे ऑथोरिटी द्वारा जे आ सर्विस रोड जे बतावामां आव्यो छे तेनी अंदर मस्त मोटा खाड़ा पड़ी रह्या छे जे आपणे दृश्य में देखाई रह्यु छे के जे आ खाड़ा ने लईने वाहन चालको जे छे કેટલી પારવાર મુશ્કેલ પડી છે જે આ બાઇક છે બાઇક લઈને જતા લોકોને પણ આપ જોઈ શકો છો ખાડામાં ગરકાવ થતા એક પરવાની પણ બીક રાખી રહી છે જે આ જે એક બાઇક સવાર છે એમને જે ચાલવામાં જે જોઈ રહ્યા છો કે એમનો જે પાસે જે થેલો છે એ લઈને પણ સુરક્ષિત રહે પાણીમાં ના પલળે એ માટે લઈને જે બાઇક લઈને નીકળી રહ્યા છો સામે જે દૃશ્ય તમને હું બતાવવાનો કોશિશ કરીશ કે જે આ બાઇક સાથે સાથે સામે જે બસ આવી રહી છે બસને તમે આપ જોઈ શકો છો કે બસને આવતા જે કેટલો સમય લાગે છે અને ખાડાની અંદર જે નીકળતા જે પેસેન્જરો છે બસની અંદર એમને પણ જે કમર તૂટી જાય એટલા ખાડા નજરમાં આવી રહ્યા છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્થાનિક જે વેપારીઓ છે એમની સાથે વાતચીત કરીએ કાકા શું કહેશો તમે અહીંયા જે વેપાર ધંધો કરી રહ્યા છો અમારી પાસે જે આ ખાડા સામે જે આવે છે તે બી પાયર મુશ્કેલ છે ખૂબ જ મુશ્કેલી પડે છે અમને દર સાલ આ પ્રોબ્લેમ ઊભો રહે છે 7 વર્ષથી આ ખાડા અને પાણીનો અમને કાયમ તકલીફ પડે છે આ બાબતે અમે ઘણી રજૂઆત કરી ધારાસભ્યને સંસદ સભ્યને નેશનલ હાઈવેને આજ નેશનલ હાઈવે ઓથોરિટીને દરેકને ભલામણ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી અને અત્યારે હાલ ટોટાણા રોડથી ઉની રોડ સુધી પાણી ભરાઈ રહેલા છે અને ખાડા પણ પડેલા છે 2 ફૂટના ખાડા પડ્યા છે 7 નોવાળા રોજ 2-5 જણ અંદર ખાડામાં પડી જાય છે અને ગટરોના પાણી પણ ઉભરીને ન સાફ કરવાને કારણે ઉભરીને ખાડામાં આવે છે અને પુષ્કળ દુર્ગંધ મારે છે અને આ સરકાર કહે છે વિકાસ કર્યો પણ ક્યાં વિકાસ કર્યો વિકાસ તો બધો ખાડામાં થયો છે અને અત્યારે હાલ આ ચોમાસુની અંદર પાણી ભરાયેલું છે તો વિકાસ બધો પાણીમાં જ ગયો છે વેપારીનું કહેવું છે કે વિકાસ છે પણ વિકાસ આજે પાણીના ખાડામાં છે આપણી સાથે અન્ય પણ બીજા વેપારી છે એમની પાસે આવું ચાલ છે અમારે કોઈ પણ 3 મહિના સુધી પાણી અહીંયા ભરેલું છે અને અમારે કોઈ ધંધા બંધા રોજગાર થતા નથી અમે ખૂબ કંટાળે રોજ 5-7 જણ અહીંયા બાઇકો લઈને સીપો ખાઈ જાય છે બાપડા દવાખાને જવું પડે કોઈને વાગે છે બરોબર અનુ તાત્કાલિક નિર્ણય આવે અને તાત્કાલિક કોનો પણ થાય તો અમને અમે સરકાર પાસે નિવેદન કરીએ છીએ એમ અમારી પ્રાર્થના છે અમારું અમે આમાંથી નિરાકરણ કરી આવે એમ અમારી વેપારીઓનું પણ કહેવું છે કે અમે જે ત્રસ્ત થઈ ગયા છીએ કે ચોમાસાની અંદર જે આ વારંવાર જે મુશ્કેલીનો સામનો અમે કરી રહ્યા છીએ કે ખરી તમને આ દૃશ્ય બતાવી છે જે ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર જે લોકો જતા હોય છે જે બાઇક સવાર છે પણ એમને પણ ચાલવામાં ઘણી મુશ્કેલી પડી રહી હોય છે તો તંત્ર જે આજે આ તંત્ર પણ આજ સુધી કોઈ આનું નિવારણ લાવી શક્યું નથી માનસી ચૌહાણ બીટી ન્યૂઝ ચેનલ કાંકરેજ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે ખેડૂતો અને સ્થાનિક લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તેવામાં ગુરુવારે રાત્રે ડીસા તાલુકામાં વરસાદનું આગમન થયું હતું લગભગ 1 કલાક સુધી ડીસામાં થયેલા વરસાદને સર્વત્ર પાણીની થઈ ગયું હતું ધોધમાર વરસાદને પગલે ખેડૂતોએ ચોમાસુ વાવણીની શરૂઆત કરી દીધી છે ડીસા તાલુકાના આસેડા ગામમાં પણ ગત રાત્રિએ થયેલા વરસાદને પગલે ખેડૂતો દ્વારા વાવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો શહેરીજનોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે ગુજરાત સરકાર દ્વારા ગૌશાળામાં આશ્રય મેળવી રહેલા પશુઓની સહાય માટે ગત માર્ચ મહિનામાં 500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી જાહેરાત કર્યાને 4 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને સહાયની રકમની ચૂકવણી કરવામાં આવી નથી તો બીજી તરફ સરકારની જાહેરાત બાદ ગૌશાળા અને પાંજરાપોળમાં આવતી દાનની રકમ પણ ઘટાડો થઈ ગયો છે જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દેવાદાર બની ગયા છે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સ્થિતિ કફોડી બની જતાં હવે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
डीसा ने धानेरा बाद आज तारत तालुका गौशाला ने पांचरपुरना संचालकों स्थानिक मामलतदार ने आवेदनपत्र पाठवी आगामी 11 दिवस में सरकार द्वारा सहाय की रकम चुकवानी मांग करी छे। અને જો તેમ કરવામાં નહીં આવે તો થરાદમાં ગૌશાળા અને પાંજરાપુરના સંચાલકો દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે। ગૌશાળાઓ માટે આ વખતના બજેટમાં રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રી આદરશી ભૂપેન્દ્રભાઈ પટેલે દરે 500 કરોડ જેવી માત્ર રકમ મંજૂર કરી છે અને ગૌશાળાને ત્યાંથી બી આશા જમી છે કે અમને પૈસા તરત મળશે। હવે એના માટે ક્યાંક વરસાદ ખૂબ પડ્યો છે, હજુ બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ઘણા તાલુકાઓ વરસાદથી વંચિત છે, પણ છતાં જે ગૌશાળાઓનું કામ છે ને જ્યારે રકમ મંજૂર કરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પહેલાં પણ મેં રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીશ્રી એ વખતે પણ એવી જ વાત કરી હતી, જેમ બને એમ વહેલામાં વહેલા પૈસા તમને આપવા માટે છૂટા કરશું। આજે જ્યારે મારા આગળ રજૂઆત કરી છે ત્યારે ફરીથી પણ રાજ્ય સરકારનું ધ્યાન દોરીને જેમ બને એમ વહેલામાં વહેલી ગૌશાળાઓ માટે આ રકમ છૂટી થાય એ રીતના અમે તમારી સાથે રહીને પ્રયત્ન। થરાદમાં ગૌશાળા અને પાંજરાપુરના સંચાલકો દ્વારા સરકાર દ્વારા તાત્કાલિક અસરની સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આ અંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે ગૌશાળા અને પાંજરાપુરને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય તાત્કાલિક આપવા માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની પાર્ટીને પકડને મજબૂત બનાવવા માટે સતત સક્રિય બની ગઈ છે અને એક પછી એક સભાઓ અને પ્રવાસો કરી રહી છે। આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ પણ અત્યારે સમગ્ર ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે, ત્યારે આજે ડીસા ખાતે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ રિસાલા બજારમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ઈશુદાન ગઢવીએ ગુજરાતમાં વીજળી, ગૌચર, સરકારી કામકાજમાં પડતી મુશ્કેલી જેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા। આજે પ્રથમવાર આમ આદમી પાર્ટીની સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની જોવા મળી હતી। આજે ઈશુદાન ગઢવી જનતાને વચન આપ્યું હતું કે આગામી સમયમાં જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો પ્રજાના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। આજે આમ આદમી પાર્ટીના આ સભામાં અન્ય એક મહત્વની ઘટના પણ જોવા મળી હતી। મહત્વની ઘટના એ હતી કે વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા ગેનીબેન ઠાકોરના સગા ફોઈબાએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને નવી રાજનીતિનો પડકાર ફેંક્યો છે। બિલકુલ, ડીસામાં આજે જનસંવાદ કાર્યક્રમમાં આવવાનું થયું, ડીસાના લોકોની સમસ્યાઓ જાણી, એમાં વીજળીનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે, લોકોને જે રીતે નગરપાલિકા દ્વારા પણ જે ગંદકીનો પ્રશ્ન છે, આ બધા પ્રશ્નો આજે સાંભળ્યા હતા ડીસાવાસીઓના। ડીસાવાસીઓને ખાતરી આપી છે, ખેડૂતોને પણ ખાતરી આપી છે, વેપારીઓને પણ ખાતરી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે। આજે જિલ્લા વાઇઝ અમે જનસંવાદ કાર્યક્રમો કરી રહ્યા છીએ, અમારા 5 લીડરો દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમો છે અને લગભગ 10 તારીખ સુધીમાં તમામ જિલ્લાઓમાં આ જનસંવાદ કાર્યક્રમો થકી અમે લોકોને મળવાના છીએ। આજે લોકો પીડાઈ રહ્યા છે, ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યા છે, લોકો બોલી નથી રહ્યા, પણ લોકોનું ઉત્સાહ જે ઉમટી પડ્યા છે લોકો અને લોકોએ નક્કી કર્યું છે, આજે તમામ લોકોએ સંકલ્પ પણ લીધો છે ડીસાવાસીઓએ કે અમે 100-100 લોકો જોડીશું આમ આદમી પાર્ટીમાં, અને મને જે રીતે અત્યારે જે રિસ્પોન્સ દેખાયો એ ઉપરથી લાગે છે કે આ વખતે ગુજરાતમાં પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। દેશમાં વધતી જતી અસહિષ્ણુતાના પગલે અંબાજીમાં હિન્દુ હિત રક્ષક સમિતિ ઉતરી મેદાનમાં, અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીને માં અંબાના નામથી લખશે 1,00,000 પત્રો। પાલનપુરના તાલુકા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષે ઘેરિયા મહિલા પ્રમુખને, મહિલા પ્રમુખ દ્વારા ગાડીના દુરુપયોગ મામલે વિપક્ષે સવાલો કરતા મહિલા પ્રમુખની સ્થિતિ બની કફોડી। ધાનેરામાં મનરેગા યોજનાના કર્મચારીઓની હડતાળને પગલે શિક્ષિત બેરોજગારોની હાલત બની કફોડી, શિક્ષિત યુવાનો માટે મનરેગા યોજના જ હતી રોજગારનું મુખ્ય સાધન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને
મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો કોબરા વાડના થાંભલા. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી, હા ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ, શું થયું છે યાર? જીયા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો, એરંડામાં છે સ્કાયલોન. સ્કાયલોન ના રિસર્ચ હાઇબ્રિડ એરંડા બિયારણ, સ્કાયલોન 101+, સ્કાયલોન 202, સ્કાયલોન 303+, એરંડા નો એક સ્કાયલોન. તમને કહ્યું હતું ને કે અવની ના જ દિવેલા લાવજો, તોય અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. એટલે જ તો મોટા ભાગના ખેડૂતો અવની ના જ દિવેલા વાવે છે. તમે પણ અવની ના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-200. 100 ટચ ના બિયારણમાં ફૂટ ની સંખ્યા વધારે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાની એરંડા ભરપૂર, સુકારા માં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશમાં સાંપ્રદાયિક માહોલ અત્યારે ખૂબ જ ખરાબ છે. તાજેતરમાં ઉદયપુરમાં થયેલી કન્હૈયા કુમારની હત્યા બાદ સમગ્ર દેશમાં આ ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ત્યારે આજે અંબાજીમાં પણ આ ઘટનાને લઈ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અસાનતારાની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. નુપુર શર્માના સમર્થનમાં નિવેદન આપનારા લોકો સામે વિધર્મીઓ દ્વારા સરતનસે જુદાની મુહિમ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ઉદયપુર અને અમરાવતીમાં વિધર્મીઓએ 2 હિન્દુ યુવાનોની બર્બરતાપૂર્વક હત્યા કરનારા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે 51 શક્તિપીઠોમાં સૌથી મહત્વના માનવામાં આવતા યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આવી ઘટનાના વિરોધમાં અસાન ધારો લાગુ કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે આજે અંબાજીના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખીને આ રેલીમાં જોડાયા હતા.
યાત્રાધામ અંબાજી હિન્દુની આસ્થાનું કેન્દ્ર છે અને જે રીતે અંબાજીધામમાં મુસ્લિમ સમાજની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને દેશમાં વિધર્મીઓ દ્વારા કૃત્યો આચરવામાં આવી રહ્યા છે તેને પગલે આજે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજીમાં અસાન ધારો લાગુ કરવાની માંગ કરી છે. હિન્દુ હિત રક્ષા સમિતિ અંબાજી દ્વારા ઉદયપુરની અંદર કનૈયાલાલ સાથે આગળ પણ કિશન ભરવાડ સાથે જે ઘટનાઓ ઘટી હતી એ ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત જ્યારે સમગ્ર ભારતની અંદર પડ્યા છે ત્યારે આજે અંબાજીના તમામ હિન્દુ ભાઈ બહેનો આ રેલીની અંદર મોટી સંખ્યાની અંદર જોડાયા છે. અંબાજી પણ આખા વિશ્વનું એક શક્તિનું કેન્દ્ર છે, મા અંબાનું ધામ છે. ત્યાં આગળ વિધર્મીઓની સંખ્યાની અંદર જે વધારો થઈ રહ્યો છે અને તેમને જો રોકવા હોય તો અંબાજીની અંદર અશાંત ધારો લાગુ કરવો જોઈએ, આવું અમારી હિન્દુ હિત રક્ષા સમિતિએ નક્કી કરી અને ત્યારબાદ આજે અમે ભગવા રેલી સ્વરૂપે અંબાજી બંધ રાખીને અમે નક્કી કર્યું કે આજે અમે આદરણીય કલેક્ટરશ્રીને અને આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ કે અંબાજીની અંદર ખૂબ જ ઝડપથી અશાંત ધારો લાગુ કરવામાં આવે. આ અમારું પહેલું કદમ છે. તરત બીજું કદમ, અમે એક પોસ્ટકાર્ડ માં અંબા કે નામ એ રીતે 1,00,000 પોસ્ટકાર્ડ આદરણીય મુખ્યમંત્રીશ્રીને મોકલવાના છીએ કે એક પોસ્ટકાર્ડ માં અંબે કે નામ અંબાજીમાં અશાંત ધારો લાગુ કરો. આ રીતનું એક બીજું અભિયાન પણ આ કાર્યક્રમ પત્યા પછી તરત જ શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ. અંબાજીમાં જે રીતે વિધર્મીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને લઈ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અશાંત ધારાની માંગ કરવામાં આવી છે અને આગામી સમયમાં અશાંત ધારો લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારે આજે અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવાને લઈ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા યોજાયેલી આ રેલીમાં વેપારીઓએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. એક પોસ્ટકાર્ડમાં અંબાના નામ સાથે 1,00,000 પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને આપવા અને અંબાજીમાં જલ્દીથી અશાંત ધારો લાગુ કરવા માટે હિન્દુ હિત રક્ષા સમિતિ આપવા જઈ રહી છે. આ ઉપરાંત એક પોસ્ટકાર્ડમાં મા અંબાના નામ સાથે કાર્યક્રમ અંતર્ગત 1,00,000 પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીને આપવા અને અંબાજીમાં જલ્દીથી અશાંત ધારો લાગુ કરવા માટે હિન્દુ હિત રક્ષા સમિતિ આપવા જઈ રહી છે. પવિત્ર ભૂમિ ઉપર મા ભારતીની રક્ષા કાજે અને મા અંબાની નગરીની રક્ષા કાજે આજે ભગવા રેલીનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે મા અંબાની પવિત્ર નગરી ભવિષ્યમાં ક્યારે પણ કોઈ પણ અધર્મીઓ વિશે આધારે કંઈ અહીંયા દબાણ ન થાય, કોઈ મસ્જિદ ન બને, કોઈ અન્ય ધર્મના કોઈ સ્થળો ન બને અને મા અંબાની પવિત્ર ભૂમિ અખંડ ભૂમિ રહે અને પવિત્રતા ત્યાં જળવાઈ રહે તે માટે આજે આ ભગવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું આવેદનપત્ર પણ આજે આપવામાં આવશે. આ ભગવા રેલીનો મુખ્ય હેતુ મા અંબાની ભૂમિને બચાવવા માટેનો આજનો આ કાર્યક્રમ ભગવા રેલીનું આયોજન કરવામાં આવેલ છે. અંબાજીમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ અશાંત ધારો શું છે તે અંગે વાત કરીએ તો જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા આપવામાં આવે છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજનાર છે ત્યારે આ ચૂંટણીને પગલે દરેક સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સંગીત અને નૃત્ય કલા સાથે જોડાયેલા મીર સમાજ દ્વારા પણ આજે કાંકરેજ તાલુકાના રતનપુરા ખાતે સિયોરી ડુંગાવાડા ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે ડુંગાવાડીય મીર સમાજ દ્વારા ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં સરકાર દ્વારા મીર સમાજની નોંધ લેવામાં આવે અને મીર સમાજને સરકારની તમામ યોજનાના લાભો મળતા થાય તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સમાજના આગેવાનો દ્વારા મહેનત કરવામાં આવે તેવો પણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. સમગ્ર દુગાવાડિયા પરિવારની કાંકરેજ તાલુકાની પવિત્ર ભૂમિ એટલે દુગાવાડા હનુમાન ખાતે હનુમાનજીના મંદિર ખાતે અમારા પરિવારની મિટિંગ મળેલી, જેમાં સમાજમાં થઈ રહેલા કુરિવાજો, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સમાજમાં આર્થિક રીતે જે પછાત છે
એના માટે સરકારશ્રી દ્વારા કંઈક લાભ મળે અને અમારો ખાસ કરીને વ્યવસાય કલા જગત અને સંગીત ક્ષેત્રે અમે સંકળાયેલા છીએ, જેથી સરકારશ્રીને આવનારા સમયમાં અમે રજૂઆત કરવા માગીએ છીએ કે આવનારા સમય અમારા માટે કંઈક સારી યોજનાઓ અમારું નિગમ બોર્ડ બને જેવી સરકારશ્રીને અમે આજના તબક્કે રજૂઆત કરવા માગીએ છીએ. વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સ્વસહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે પાલનપુર જીડી મોદી કોલેજ ખાતે સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિત આગેવાનો, અધિકારીઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સખી મેળામાં વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે 50થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેની મુલાકાત લઈ ચીજવસ્તુઓની ખરીદી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી ગ્રામીણ ગરીબ મહિલાઓને પ્રોત્સાહન મળી શકે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ સખી મંડળની બહેનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સખી મંડળની બહેનો દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ખૂબ સરસ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આ મેળાના માધ્યમથી બહેનોને એક સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. જોઈશું કે આ સંકુલની અંદર, આ કાર્યક્રમની અંદર આપણા બનાસકાંઠા જેવા એક સેવાળાના જિલ્લાની અંદર રહેતી બહેનોએ પોતાના સખી મંડળના માધ્યમથી સરકારના સહયોગથી એક ખૂબ સારી કહી શકાય એવી પ્રવૃત્તિઓ આદરી અને એમાં એમની જે પ્રોડક્ટો છે એ બધી જ ખૂબ સરસ છે. અમે બધી જ પ્રદર્શનીમાં જોયું. આ તમામ સખી મંડળોને હું અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. હજુ પણ એમનો ધંધા રોજગાર વ્યવસાય ક્ષેત્રે ઉત્પાદન શરૂ થયું છે, પણ એની બજાર આપણને સૌને મળી રહે એ માટેની વ્યવસ્થાઓ પણ સરકાર આગામી દિવસોમાં વિચારી રહી છે. અમે રમેશના માટે બેનો શરૂઆત એ નાની હોઈ શકે, પણ એ વાવેલો બીજ ઉગીને વૃક્ષ બને. આપણે સૌ જાણીએ છીએ કે લિજિત પાપડની શરૂઆત બહેનોએ 10-15 બહેનોએ જ કરી હતી. ગુજરાતના 20 વર્ષના પુરુષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જનજનને ગુજરાતની વિકાસયાત્રાથી વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 20 વર્ષ સુશાસન અંતર્ગત થરાદ ખાતે પહોંચેલી વંદે ગુજરાત વિકાસયાત્રાનું નાની બાળકીઓ દ્વારા સામૈયા અને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના 20 લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે લાભ આપવામાં આવ્યા હતા, તેમજ નગરપાલિકા વિસ્તારમાં કુલ 323.15 લાખના કામોનું સાંસદ સભ્ય પરભભાઈ પટેલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં આજે કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં 35 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ પ્રસંગે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર પંકજસિંહ મહિડા અને કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ મુકેશસિંહ વાઘેલા સહિત કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકા પંચાયતની સાધારણ સભા મહિલા પ્રમુખ સંગીતાબેન ડાકાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં એજન્ડા પરના મોટાભાગના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે મહિલા પ્રમુખ સાથે ગાડીના દુરુપયોગ મામલે ભાજપે આક્ષેપો કરતા વાતાવરણ ગરમાયું હતું. પાલનપુર તાલુકા પંચાયતની આજની સાધારણ સભામાં વર્ષ 2022-23ના વિકાસલક્ષી કામોના આયોજનને બહાલી અપાઈ હતી, જ્યારે તાલુકા પંચાયત કચેરી જર્જરિત હોઈ નવીન જગ્યાએ બનાવવાનો ઠરાવ કરાયો હતો. જો કે તાલુકા પંચાયતના પ્રમુખે સરકારી ગાડીનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો વિપક્ષે દ્વારા કરવામાં આવ્યા હતા. વિપક્ષે આ અંગે થયેલ ખર્ચ સામે વિરોધ નોંધાવ્યો હતો. જો કે આ અંગે ડીડીઓ તપાસ કરી રહ્યા હોય, તપાસ બાદ થયેલ નિર્ણય મુજબ પગલાં ભરાવવાનું ઠરાવવામાં આવ્યું હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. જનતા પાર્ટી અમે વિપક્ષના નેતા તરીકે એમાં અમારો વિરોધ છે. એ વિરોધ એટલા માટે છે કે તાલુકા પંચાયતની ગાડી GT8 GT11 નંબરની ગાડી એ એક પણ કિલોમીટરનો પ્રવાસ કર્યા વગર તાલુકા પંચાયતના પ્રમુખે કોથળબીલો ઉધાર્યા છે. ડીઝલ ખર્ચ હોય કે મેન્ટેનન્સ ખર્ચ હોય એ બધા ખર્ચા ઉધાર્યા છે, માટે એમાં અમારો બિલકુલ વિરોધ છે. અને અમે કહીશું કે ભાઈ આ જે ભ્રષ્ટાચાર કર્યો છે તાલુકા પંચાયત પ્રમુખે, તેમના તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. અને બ્રિટિશ નોંધવો પણ અમારો વિરોધ આજે નોંધવામાં આવે. આ જે કંઈ પણ ખોટા બિલો રજૂ કર્યા છે
જે બધી વિગતો ડીટીઓ સાહેબે અમને રિપોર્ટ આપ્યો છે અને સાહેબ પણ આપણે શુક્રમાં હાલી આપે જે ખોટું છે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ચોખ્ખો દેખાયો છે જિલ્લા વિકાસ અધિકારી આ રિપોર્ટ આપ્યો છે કે ભાઈ ભ્રષ્ટાચાર થયો છે. બીજું મહેશભાઈ પ્રેસ મીડિયાના માધ્યમથી એવું કીધું કે નારી શક્તિને દબાવવાનો પ્રયાસ કર્યો છે. કોઈએ પ્રયાસ નથી કર્યો. ભૂતકાળમાં નારી શક્તિને દબાવવાનો પ્રયાસ એ કોંગ્રેસે કર્યો છે. અમે એક વસ્તી અહીંયા સાધારણ સભામાં આવો છો આપ એમ પણ અહીંયા પ્રમુખ તરીકે હાજર છે. એક પણ દિવસ અમે ખોટો આક્ષેપ કર્યો હોય તો હું અત્યારે તાલુકા પંચાયત સદસ્ય તરીકે રાજીનામું આપવા તૈયાર છું. પણ જે વસ્તુ સાચી છે એને સાચી છે એમાં તમે ખોટા છો ધારાસભ્ય તરીકે અને તમારે તમારા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરવો જોઈએ. આજ રોજ 15/7/22 ના રોજ શુક્રવારના રોજ 11:30 કલાકે પાલનપુર તાલુકા પંચાયતની સાધારણ સભા મળી. એમાં ખાસ મહત્ત્વના મુદ્દાઓ, મુદ્દા નંબર એક, તાલુકા પંચાયતનું જે નાણાપંચનું વર્ષ 22-23નું આયોજન કરવાનું હોય છે, જેમાં તાલુકાના જે 130 ગામો છે એમાં વિવિધ વિકાસલક્ષી કામો હોય, શિક્ષણના કામો હોય, આંગણવાડીના કામો હોય, રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો હોય, તો સર્વાનુમતે સર્વ સભ્યોના સૂચન લઈ અને એનું આયોજન કરી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને દરખાસ્ત કરી મંજૂરી મળે એથી પછી એ બધા કામો કરવામાં આવશે. ત્યારબાદ મુદ્દા નંબર બે ઘણા સમયથી ચર્ચામાં છે કે આપણી તાલુકા પંચાયત પાલનપુરે ખૂબ જૂની છે. આશરે 50 વર્ષ જૂનું બિલ્ડિંગ છે અને બજારની વચ્ચોવચ્ચ આવેલી છે. તો આ માટેની નવીન દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરી દીધી છે અને જે ગુરુનાનક ક્વાર્ટર્સ જ્યાં અત્યારે આપણા જૂના જર્જરિત ક્વાર્ટર્સ આવેલા છે ત્યાં જ નવીન તાલુકા પંચાયત બનાવવામાં આવે. આથી જે ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે એ સરળતાથી તાલુકા પંચાયત આવી શકે અને એમને વિવિધ લાભો મળી શકે, તો એવા માટે સર્વાનુમતે ઠરાવ કરી અને આ જે જગ્યા જે છે ત્યાં જ નવી તાલુકા પંચાયત બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવાની રજૂઆત કરવામાં આવી. સર્વ સભ્યોએ એમાં સંમતિ દર્શાવી છે. ત્રીજો મુદ્દો એક હતો કે જે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની ગાડી બાબતે, તો માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હેઠળ આ તપાસ ચાલુ છે અને જે કંઈ પણ એમાં નિર્ણય આવે એમાં અમલવારી કરવા માટે સર્વ સભ્યોએ સંમતિ દર્શાવી છે. અને મુદ્દા નંબર 4 જે હતો કે આપણા મલાણા તળાવ અને બીજી જે પાણીના પ્રશ્નો હતા, તો આ બાબતે સરકારશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી અને એમની મંજૂરી આપી દીધી છે. તો સરકારશ્રીનો આભાર માનતો એક પ્રસ્તાવ સરકારમાં રજૂ કરી અને આભાર માની અને આજની મીટિંગ પૂર્ણ કરવામાં આવી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ગાંધીનગરમાં મનરેગા યોજનાના કર્મચારીઓની હડતાળને પગલે શિક્ષિત બેરોજગારોની હાલત બની કફોડી. શિક્ષિત યુવાનો માટે મનરેગા યોજના જ હતી રોજગારનું મુખ્ય સાધન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન. સ્કાયલોન રિસર્ચ હાઇબ્રિડ એરંડા બિયારણ સ્કાયલોન 101+ સ્કાયલોન 202 સ્કાયલોન 303+ એરંડા નો એક સ્કાયલોન. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી જાજીરી માળો માં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પકે ઉપજ લખલુટ. કોસ્મોસ એરંડા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. અવની જેવા જ દીવેલા છે એવું કહીને બીજા દીવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવની ના જ દીવેલા લેવાય. તમે પણ અવની ના હાઇબ્રિડ દીવેલા, અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવની ના જ દીવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. કોઈ પણ દેશના વિકાસ માટે મોટાભાગે યુવાનોની આકરી મહેનત જવાબદાર હોય છે. આજના યુગમાં વધતી જતી જનસંખ્યાના કારણે ભારત સહિત ઘણા એવા દેશ છે કે જે આજે પણ યુવાનો પાસે શિક્ષણ હોવા છતાં પણ રોજગારી નથી. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા તળાવની પાળ પર બેઠેલા યુવાનો મનરેગા યોજના અંતર્ગત શ્રમ કાર્ય કરી પોતાના દિવસ વિતાવી રહ્યા છે. પરંતુ મનરેગા શાખાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં આ યુવાનો બેરોજગાર બની ગયા છે. ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતના મનરેગા યોજના અંતર્ગત શ્રમ કાર્ય થકી 7,000 પરિવારોને રોજગારી આપવામાં આવે છે, જેમાં દરેક પરિવારમાંથી 2-3 યુવાનો મનરેગા યોજના અંતર્ગત ખોદકામ કરવા માટે જતા હોય છે. આખરે યુવાનોને મનરેગા યોજનામાં કેમ જવું પડ્યું તો તેનું મૂળ કારણ ધાનેરા તાલુકામાં કોઈ નાના મોટા ઉદ્યોગ નથી. બીજી તરફ ભૂગર્ભ જળ સ્થળ ઊંડા જતાં ખેતીનો વ્યવસાય પડી ભાગ્યો છે, જેના કારણે આજના જમાનાના યુવાનોને મજબૂરીવશ હવે મનરેગા યોજના થકી મળતી રોજગારી પર આધારિત બનવું પડ્યું છે, જેના કારણે મનરેગા યોજનામાં શ્રમ કાર્ય કરતા યુવાનો બેરોજગાર બની ગયા છે. યુવાનો સરકાર અને સરકારી તંત્ર પાસે મનરેગા યોજનાના કામો શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. અમારે ગામના અંદર જે આ કામ બનશે બહુ તકલીફ પડે અમને, કેમ કે અમારે રોજગારી કોઈ નહીં, કેમ કે ગામના અંદર ખારું પાણી વાવેતર કશું થતું નહીં, તમારી રોજગારી કંઈ મળતી નહીં, તો તળાવનું કામ હેડી જાય, તમારા ઘર ખર્ચ હેડી જાય, પ્લસ બીજો કોઈ ધંધો નહીં, બીજું કોમ બને, અને વરસાદ તો પડતો નહીં, હજી અગર વરસાદ ના આવે તો ગતું અમારે તો મંદી આવી જાય, તો કંઈ ખાવા નહીં ફાવવા પડે, પીવાના પાણીની તકલીફ તો પૂરી છે, એટલા માટે આ તળાવનું કામ ચાલુ રહે તો અમારે ફાયદો જ છે, બાકી મજૂરી છે જ નહીં અમારે ભાઈ બીજી કોઈ. અને તળાવનું કામ અમે વિનંતી કરે કે અમારે તળાવનું કામ ચાલુ રાખો તો અમારા માટે મજૂર માટે સારું, એમ 2 રૂપિયા મળ્યા રહી મજૂરી, અને મારે ઘર ખર્ચો કરી રહ્યા, બાકી કોઈ એમણે આરો જ નહીં, જીવવાનું કંઈ એવું છે જ નહીં, કે મજૂરી ગામમાં બીજી છે જ નહીં, કોઈ કડિયા ગામ નથી, કોઈ અનાજ બીજે કાપવાનું વાવણીનું એ બધું કોઈ છે જ નહીં, કેમ ખારું પાણી વાવેતર થતું જ નહીં, તો કરવાનું શું? એના માટે આ તળાવે કામે આવીએ અમે, તમને 2 રૂપિયા મળે તો અમારો ઘર ખર્ચો હેડ્યો જાય, બીજું કશું નહીં. 15 જુલાઈ એટલે કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, આજના દિવસને વિશેષ દિવસનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને તેનું મુખ્ય કારણ હતું કે યુવાનોમાં બેરોજગારીના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા સંયુક્ત રાષ્ટ્રીય મહાસભાએ 11 નવેમ્બર 2014 રોજ દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. પરંતુ વધતી જતી બેરોજગારીના કારણે શિક્ષિત યુવાનો શ્રમિક બની ખોદકામ કરતા નજરે પડી રહ્યા છે. પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એકમાત્ર ધાનેરામાં યુવાનો મનરેગા યોજનામાં મળતી મજૂરીની રાહ જોઈ બેઠા છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા ગામો અને જે ગામોમાં સિંચાઈના પાણી નથી તેવા ગામોના યુવાનો વડીલો માટે રોજગારી હોય તો તે મનરેગા યોજનામાં મળતી મજૂરીનું કામ કરે છે, ત્યારે હવે યુવાનો રોજગારી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે. અમારે કોઈ રોજગારી હે નહીં, બધું રાજસ્થાન બોર્ડર માથે ગામ છે, ભણેલા છે, પણ કોઈ ધંધો બીજો હે નહીં, સર મજૂરી છે ના માથે કરવી, એમ કોઈ આ ચોકડીનું કામ નરેંગાનું ચાલે તો અરે અમારે 2 રૂપિયા મજૂરી આવે, બાકી મજૂરી નહીં બીજી, કોઈ પાણી એ તો પાણી ખા રહી, સિઝન થાય નહીં, કરવાનું શું બેઠા બેઠા. કેટલા દિવસથી બંધ કામ, કેમ બંધ? 10 દિવસથી બંધ. શું કામ? 15 તારીખે સાહેબ, શું કારણથી બંધ? મજૂરી ન હોય તો શું કરવાનું? તો કામ બંધ, શું કામ કરો તમે દિવસ દરમિયાન? કંઈ નહીં, બેઠા બસ આખો દાડી. કેટલી મજૂરી ચાલુ હોય તો?
મજૂરી ચાલુ હોય ત્યારે અમારે ઘર પોષણ હેડ્યું જાય, બાળ બચ્ચે ને વરે બધું હેડ્યું થાય. કેટલા યુવાનો હશો એવા જે નરેગામ કામ કરતા હશો? કામ કરવામાં તો એવા કોઈ તો વધારે છે સાહેબ. અચ્છા, શું માંગણી તમારી? અમારે આ કામ ચાલુ કરાવો તો અમારે સારું રહે, અમારું આ પોષણ હેડ્યું જાય નરેગામાં. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરનું માનસરો બન્યું મોતનું તળાવ. એક જ અઠવાડિયામાં માનસરોમાંથી બે લાશો મળી આવતા લોકોમાં માનસરોને લઈ ઉભા થયા અનેક તર્કો. દેશમાં વધતી જતી અસહિષ્ણુતાના પગલે અંબાજીમાં હિન્દુ હિત રક્ષક સમિતિ ઉતરી મેદાનમાં. અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીને, માં અંબાના નામથી લખશે 1,00,000 પત્રો. પાલનપુરના તાલુકા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષે ઘેર્યા મહિલા પ્રમુખને. મહિલા પ્રમુખ દ્વારા ગાડીના દુરુપયોગ મામલે વિપક્ષે સવાલો કરતા મહિલા પ્રમુખની સ્થિતિ બની કફોડી. ગાંધીનગરમાં મનરેગા યોજનાના કર્મચારીઓની હડતાળને પગલે શિક્ષિત બેરોજગારોની હાલત બની કફોડી. શિક્ષિત યુવાનો માટે મનરેગા યોજના જ હતી રોજગારનું મુખ્ય સાધન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.